सूरत जिल्लामां मोटो औद्योगिक एकम गणाता पलसाण तालुकामां फरी एकवार आगनी घटनामां एक दौड़धाम मची जवा पामी हती। घटना ए बनी हती के मणस्के पलसाण तालुकाना कडोदरा नजीक वरेली गामे विवाह पेकेजिंग नामनी मास्क बनावती कंपनी आवेली छे, जेमां पांचमा माळे तेमज बेसमेंटमां आगनी घटना बनी हती। जे घटनामां हवे मिलनी बेदरकारी बदल गुनो पण नोंधायो छे। योग्य फायरनी सुविधा नहीं होवानुं तेमज परवानगी न होवानुं तपास दरमियान बहार आव्युं हतुं, जेथी विवाह पेकेजिंग मिलना मालिक जनक मधुभाई जागाणी, शैलेश विनुभाई जागाणी तेमज मैनेजर दिनेश नाथाभाई वघासिया મળીને ત્રણ ઇસમો સામે ગુનો નોંધાયો હતો। સવારે લગભગ 4 વાગ્યાના આજુબાજુ તુલસીપત્ર એમ્બ્રોઇડરી પાર્કમાં આવેલ વિવાહ પેકેજિંગ કંપનીમાં કોઈ અજાણ્ય કારણસર આગ લાગતા તાત્કાલિક પોલીસ અને ફાયર સર્વિસના અધિકારી કર્મચારીઓ પહોંચી ગયા અને લગભગ 120થી વધારેના માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ, તેમાં બે લોકો મૃત્યુ થયેલ છે, એક મોહન અને બીજા અબ્દુલ સમદ। અબ્દુલ સમદ ઉપરથી કૂદીને જમ્પ મારતા સમયે એક્સિડન્ટમાં મરી ગયેલ છે અને મોહન આગથી જન્મવાને કારણે મરી ગયેલ છે। બાકી બધાને રેસ્ક્યુ કરી પોલીસ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અન્ય વાહનો મારફતે સંજીવની હોસ્પિટલ તથા સ્વીમર હોસ્પિટલમાં સારવાર માટે મોકલ છે। સારવાર હેઠળ તમામ સારી હાલતમાં છે, કોઈ ગંભીર નથી। આ સિવાય હાલમાં મળેલ માહિતી મુજબ આ એક ગંભીર છે, બાકી બધા સામાન્ય ઈજા સાથે સારવાર લઈ રહેલ છે। દર્શન હાજી આ અનુસંધાને જે મરનાર છે મોહનભાઈ તેનો ભાઈ છે બસંતકુમાર, એને મારફતે અત્યારે ગુના દાખલ કરવામાં આવેલ છે આઈપીસી કલમ 304 અને અન્ય સેક્શનો દ્વારા, અને તપાસ હાલમાં સ્થાનિક પોલીસ અધિકારી કરી રહેલ છે। એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય ત્રણેય ઇસમો સામે કારખાના ધારાની વિવિધ કલમો હેઠળ કડોદરા પોલીસમાં સદોષ માનવવધનો ગુનો નોંધાયો છે। આગ લાગવાની ઘટનામાં બે કામદારોના મોત થયા છે, જ્યારે મિલમાં ફાયર સુવિધાના અભાવે સુરતથી હાઇડ્રોલિક ક્રેન મદદ વડે 127 લોકોનું રેસ્ક્યુ પણ કરાયું હતું, જ્યાં 50થી વધુ કામદારોને ચલથાણ સંજીવની તેમજ સુરતની સ્વીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જણાવાયું હતું। કેતન પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ચલથાણ।